બાબત જો જનરલી વ્યવહારની અંદર જ છોપાયેલી હોય છે એટલે બાબત છે કઈ રીતે
અગાઉના પ્રશ્નોની અંદર ચર્ચા કરેલી છે એટલે અહીંયા હું માત્ર બાબત જે બોલીશ લખીશ નહીં એટલે આ બાબત છે તે ખાસ ધ્યાનમાં રાખવી ત્યાર પછીનો આગળના વ્યવહારની વાત કરીએ તો બીજો એક વ્યવહાર આવ્યો છે આપણે એના તરફ આગળ વધીએ ત્રણ તારીખે એક વ્યવહાર બન્યો છે લક્ષ્મણને રૂપિયા 5000 પૂછીના 8% વ્યાજે આપ્યા લક્ષ્મણ નામનો કોઈ વ્યક્તિ છે એટલે આપણે લોન પેટે 8000 રૂપિયા પૂછીના સોરી 5000 રૂપિયા પૂછીના આપીએ છીએ અને એ પણ વ્યાજનો દર કેટલો કીધો છે તો કે 8% તો વિદ્યાર્થી મિત્રો લક્ષ્મણને લોન આપવાની વાત કરે છે એટલે લોન ધિરાણ સ્વરૂપે આપણે લક્ષ્મણને આપીએ છીએ લોન ધંધામાંથી આપીએ તો સ્વાભાવિક છે વિચારો નાણાં ઉપર શું અસર પડે રોકડા આવે કે જાય તો લોન આપવાથી ધંધામાંથી રોકડા જશે નિયમ પ્રમાણે રોકડા જાય તો જમા કરો એ નિયમ મુજબ આપણે રોકડ ખાતા જમા અસર આપશું સાથે લક્ષ્મણને લોન આપ્યું છે તો ઉધાર કયા ખાતાને કરવું તો લક્ષ્મણ લાભ લેનાર થયો લક્ષ્મણ વ્યક્તિ છે વ્યક્તિ પ્રકારના ખાતા મુજબ લક્ષ્મણના લોનનું ખાતું છે એ લાભ લેનાર ખાતા ઉધાર કરવાના નિયમ મુજબ ઉધાર અસર સાથે દર્શાવશું તો આમનો આપણે ફંક્શન તારીખ નંબર 3 લક્ષ્મણને આપેલી 8% લોન ખાતે ઉધાર કરશે લક્ષ્મણને આપેલી 8% લોન ખાતે ઉધાર તે રોકડા જાય છે જાય તો જમા એ નિયમ પ્રમાણે રોકડ ખાતે જમા કેટલી રકમની લોન આપેલી છે તો કે આ 5000 તો રકમના ખાતામાં ઉધાર બાજુ પર 5 અને જમા બાજુ પર 5 આ રીતે 5-5000 થી બંને ખાતામાં નોંધ કરશો ત્યાર પછી આગળનો વ્યવહારની વાત કરીએ તો આ રીતે લોન લીધી અને લોન આપી એવા બે ટ્રાન્ઝેક્શનનો આપણે અહીંયા આમનો સ્વરૂપે ઉલ્લેખ કર્યો ત્યાર પછીના આગળના વ્યવહાર ઉપર જઈએ તો તારીખ નંબર 8 ભરતને આપેલી લોનના રૂપિયા 800 અને વ્યાજના રૂપિયા 200 રોકડા આપ્યા ભરત નામના કોઈ વ્યક્તિને આપણે લોનનું ધિરાણ કરેલું છે એ ધિરાણ રિટર્ન મળે છે એનો મતલબ આપેલી લોન છે પરત આવે છે તો લોનની રકમ પેટે આપણને 800 રૂપિયા મૂળ અમાઉન્ટ અને 200 રૂપિયા લોન પર વ્યાજ પેટે મળે છે એમ કરી આપણને કુલ 1000 રૂપિયા પ્રાપ્ત થાય છે તો 1000 રૂપિયા જે મળે છે એની આપણને સ્વરૂપે રજૂ કરવી હોય તો આ રીતે રજૂ કરી શકાય રોકડા ધંધામાં આવે છે કે જાય છે એ બાબત વિશે પહેલા વિચારીએ તો ભરત આપણને એ લોનની રકમ અને વ્યાજની રકમ ચૂકવનાર છે એટલે રોકડા ધંધામાં આવશે હવે તો ઉધાર કરો એ નિયમ પ્રમાણે રોકડ ખાતે ઉધાર કરશું સાથે સાથે ભરતની લોન પેટે રકમ 800 મળી છે તો એ ભરતની લોન ખાતે જમા કરશું અને સાથે વ્યાજ પેટે છે એ 200 મળ્યા છે તો એ 200 રૂપિયાને હું લોનના વ્યાજ ખાતે આવક તરીકે જમા અસર સાથે દર્શાવીશ તો અહીંયા આમાંની રજૂઆત છે 8 નંબરના વ્યવહાર તરીકે આ રીતે કરી શકાય ભરતને સોરી રોકડા આવે છે એટલે રોકડ ખાતે ઉધાર કરશું તો આમાં બનશે રોકડ ખાતે ઉધાર તે ભરતને આપેલી લોન ખાતે જમા અને તે લોનના વ્યાજ ખાતે જમા રોકડ ખાતે ઉધાર કુલ આપણા પાસે 800 પ્લસ 200 એમ કરી અને 1000 રૂપિયાની આવક થાય છે રોકડ ખાતે ઉધાર 1000 નો શું જેમાં લોન પેટે આપણને 800 રૂપિયા મળ્યા છે તો લોન ખાતે જમા કરશું 800 અને લોનના વ્યાજ પેટે 200 રૂપિયા પ્રાપ્ત થાય છે તો લોનના વ્યાજ ખાતે જમા કરશું 200 તો આ રીતે આમનોંધ બની આપણી રોકડ ખાતે ઉધાર તે ભરતને આપેલી લોન ખાતે જમા તે લોનના વ્યાજ ખાતે જમા અહીંયા લોન કેટલા ટકાના વ્યાજના દર વળે હતી એ બાબત વિશે ઉલ્લેખ કર્યો નથી એટલા માટે આપણે ખાતાના નામની અંદર પણ વ્યાજનો દર્શાવ્યો નથી ત્યાર પછી આગળ વધીએ તો 10 તારીખના વ્યવહાર પર આવી છે સીતા પાસેથી લીધેલી લોન પૈકી
5000 પરત કર્યા અને રૂપિયા 400 વ્યાજ ચૂક્યો. સીતા નામનો કોઈ વ્યક્તિ છે એની પાસેથી આપણે ભૂતકાળમાં લોન લીધેલી છે, તો એ લીધેલી લોન પૈકી 5000 જેટલી રકમ છે આપણે લોન પેટેને પરત કરીએ છીએ અને સાથે રૂપિયા 400 જેટલો લોન પર વ્યાજ પણ ચૂકવીએ છીએ. તો સીતાને આ રકમ મળી અને જે કાંઈ આપણે પરત કરીએ છીએ બંને થઈ 5000 + 400 એટલે કુલ 5400 રૂપિયા જેટલી રકમ પાછી આવી. તો વિચારો તમે આની અમલ બનાવીએ તો રોકડા આવે છે કે જાય એ બાબતને પહેલા સમજીએ. તો સીતાને સીતા પાસેથી લીધેલી લોન પેટે જે રકમ પરત કરી છે 5400 એ ચૂકવીએ છીએ એ હિસાબે ધંધામાંથી રોકડા જાય જાય તો જમા કરવાના નિયમ પ્રમાણે રોકડ ખાતે જમા અસર આવશે. તો ઉધાર કોને કરે? તો સીતાને આપણે શેના પેટે રકમ ચૂકવી? તો કે લોન પેટે 5000 ચૂકવ્યા એટલે સીતાની લોન ખાતે ઉધાર કરશું 5000. વ્યાજ પેટે આપણે 400 રૂપિયા ચૂકવીએ છીએ તો લોનના વ્યાજને ખર્ચ તરીકે હું ઉધાર કરીશ 400 રૂપિયા. આમ નંબર 10 આમનોમાં ઉલ્લેખ કરશું ઉધાર ખાતા તરીકે સીતા ની લોન ખાતે ઉધાર 5000 પરત કરે છે. વ્યાજ પેટે 400 રૂપિયા ચૂકવ્યા છે તો વ્યાજ ખાતે ઉધાર કરશું લોનના વ્યાજ તરીકે 400 અને સાથે કુલ રકમ ચૂકવીએ છીએ આપણે સીતાને 5400. તો રોકડા જાય તો જમા કરો એ નિયમ પ્રમાણે રોકડ ખાતે જમા કરશું 5400. ત્યાર પછી આગળનો વ્યવહાર તરફ વધી આગળ તો તારીખ નંબર 12 કૌશલ વાળો વ્યવહાર કૌશલને ધીરેથી લોન પર રૂપિયા 200 વ્યાજ મળ્યું. કૌશલને આપણે લોન આપી દીધી હતી ભૂતકાળ એ ધિરાણ કરેલી રકમ ઉપર કૌશલ આપણને વ્યાજ ચૂકવે છે. વિદ્યાર્થી મિત્રો મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે જે કાંઈ લોનની રકમ આપણે ચૂકવીએ છીએ અથવા તો લોન આપીએ છીએ તો લોન આપેલી હોય તો એના પર વ્યાજ મળવા પાત્ર એટલે કે ધંધા માટે પ્રકારની આવક. એવી રીતે લોનની વ્યાજની લોનની રકમ છે આપણે કોઈ પાસેથી ઉછીની લીધેલી હોય તો એ ઉછીની લીધેલી લોન પર વ્યાજ આપણે દર વર્ષે ચૂકવવાનું થાય. એ ચૂકવવા પાત્ર વ્યાજ છે ધંધા માટે પ્રકારનો ખર્ચ. તો આવી રીતે ખર્ચ છે કે આવક એ બાબતને પહેલાં ખાસ સમજવું જરૂરી છે. તો ફરી વખત કૌશલને ધીરેલી લોન પર રૂપિયા 200 વ્યાજ મળ્યું. આપણે કૌશલને લોન આપી દીધી એના પર વ્યાજ આપણને 200 રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા હું તારીખ નંબર 12 નો ઉલ્લેખ કરું તો આ રીતે લોન પર વ્યાજ આપણને મળે છે મળ્યું એવું કીધું છે. તો લોનનું વ્યાજ મળશે મતલબ રોકડા આવશે. રોકડા આવે તો ઉધાર કરવાના નિયમ પ્રમાણે રોકડ ખાતે ઉધાર અસર આપશું અને જમા કોના ખાતે કરવું તો કશાના પેટે આ રકમ મળી છે એના ખાતે જમા કરશું. તો લોનનું વ્યાજ પ્રાપ્ત થયું છે એટલે લોનના વ્યાજ ખાતે જમા કરશું. તો આનો થશે રોકડ ખાતે ઉધાર તે લોનના વ્યાજ ખાતે જમા. રકમ આપણને જે મળે છે એ સમથિંગ 200 રૂપિયા મળે છે તો હું 200 રૂપિયાથી તમને કામ કરીશ. બાબત જે એની બનાવી હોય તો વિદ્યાર્થી મિત્રો આ વ્યવહારનો ઉલ્લેખ કરી અને બાબત જે કરાવી શકાય કે કૌશલ પાસેથી લોનના વ્યાજ પેટે રૂપિયા 200 મળ્યા તેના આ અલગ અલગ રીતે બાબત જે છે વ્યવહારને અનુલક્ષી અને બનાવી શકાય. ત્યાર પછીનો આગળનો વ્યવહાર નંબર 15 રામ પાસેથી લીધેલી લોન પર એક માસનું વ્યાજ ચૂક્યું. રામ પાસેથી જે કાંઈ આપણે લોન લીધેલી છે એને આપણે એક મહિનાનો વ્યાજ ચૂકવીએ છીએ. અહીંયા તમને અગાઉ કીધું એ પ્રમાણે પહેલી તારીખના વ્યવહારમાં રામ પાસેથી લોન લેવાનો વ્યવહાર બન્યો છે. એમાં એવી શરત હતી કે ભાઈ 20000 રૂપિયાની લોન છે અને વાર્ષિક વ્યાજનો દર 12%.
તો વિદ્યાર્થી મિત્રો લોન પર વ્યાજ ની ગણતરી કરવા માટેનું એક સૂત્ર છે લોન પર વ્યાજ બરાબર લોન ની રકમ ગુણ્યા લોન પર વ્યાજ નો દર છેદમાં 100 અને આપણે એક માસનો વ્યાજ ચૂકવો છે જો આ ફોર્મ્યુલા મૂકી અને તમે ગણતરી કરો છો તો વાર્ષિક વ્યાજની રકમ પ્રાપ્ત થશે પણ અહીંયા આપણે આખા વર્ષનું વ્યાજ રકમને નથી ચૂકવું એક માસનો વ્યાજ ચૂકવો એવું કીધું છે તો એટલા માટે હું અહીંયા એને એક માસમાં કન્વર્ટ કરવા માટે ગુણ્યા એક માસ કેટલા મહિનામાંથી આપણે એક માસમાં કન્વર્ટ કરીએ છીએ તો કે 12 માસ એટલે વ્યાજની ગણતરી કરવા બેસીએ તો 20000 રૂપિયાની લોન છે એ સૂત્ર પ્રમાણે રકમ ફિટ કરીએ તો 20000 ગુણ્યા વ્યાજનો દર છે એ 12% કીધો છે તો ગુણ્યા 12 ભાગ્યા 100 ગુણ્યા 1 ભાગ્યા 12 એટલે ગણતરી કરતા વ્યાજની જે અમાઉન્ટ આપણને પ્રાપ્ત થશે 20000 ના 12% લેખે આખા વર્ષનો વ્યાજ આપણને 2400 રૂપિયા સમથિંગ પ્રાપ્ત થાય અને આપણે એને એક મહિનામાં ફેરવીએ તો ગુણ્યા 1 ભાગ્યા 12 કરતા સમથિંગ એક માસનો વ્યાજ છે 200 રૂપિયા જેટલો થશે તો વિદ્યાર્થી મિત્રો 200 રૂપિયા વ્યાજની મે સૂત્રના હિસાબે રકમ શોધી આ ગણતરી આપણે કરી છે આ રીતે ધારી લો કે મારે 3 માસનો વ્યાજ શોધવું હોય તો અહીંયા એક મંથના બદલે ગુણ્યા 3 ભાગ્યા 12 કરીને શોધી શકીએ 5 મહિનાનો શોધવું હોય તો ગુણ્યા 5 ભાગ્યા 12 જેટલા માસનો શોધવું હોય એટલા માસના અંશમાં મૂકશું અને છેદમાં મૂકશું 12 ના 12 એટલે 12 છે એઝ ઇટ ઇઝ રહેશે ઉપર મંથ છે જેટલા જોતા હોય એ પ્રમાણે આપણે ફેર કરીશું ત્યાર પછી હવે આમલન તરફ આગળ વધીએ તો રામ પાસેથી લીધેલી લોન પર એક માસનો વ્યાજ ચૂકવો તારીખ નંબર 15 ચૂકવીએ છીએ તો રોકડા ધંધામાંથી જાય તો જમા કરવાના નિયમ પ્રમાણે રોકડ ખાતે જમા કરીશું રામને લોન પર વ્યાજ ચૂકવીએ છીએ લોનનો વ્યાજ એ ધંધા માટે એક પ્રકારનો ખર્ચ કહેવાય ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરવાના નિયમ પ્રમાણે લોનના વ્યાજ ખાતે ઉધાર અસર આપશું એટલે આમલન બનશે લોનના વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રકમ આવશે 200 રૂપિયા આપણે જે ગણતરી કરી અને જવાબ શોધ્યો એ અમાઉન્ટ થી મળી જશે ત્યાર પછી આગળ વધીએ તો તારીખ નંબર 18 અને 26 લક્ષ્મણની લોન પર વ્યાજના રૂપિયા 75 લેણા થયા લક્ષ્મણ પાસેથી વ્યાજ આપણે 75 રૂપિયા જેટલું લેવાનું થાય છે લેણું થયું એવો શબ્દ વાપર્યો છે એનો મતલબ હજુ સુધી આપણને વ્યાજ મળ્યું નથી પણ લક્ષ્મણ પાસેથી એટલા લેવાના છે લેણું થયું તો એ રકમ છે ધંધા માટે એક પ્રકારની મિલકત કહેવાશે લક્ષ્મણ આપણો દેવાદાર બન્યો દેવાદાર ધંધાની મિલકત છે મિલકત ખાતે ઉધાર અસર આપશો મિલકત આપણી એટલાથી વધે છે અને એ શેના પેટે રકમ લેવાની થાય છે તો કે લોનના વ્યાજ પેટે એટલે અમનોત બનાવી હોય તો લક્ષ્મણ પાસેથી લેવાનું થયું લક્ષ્મણ ખાતે ઉધાર અસર આપશો અને લોનના વ્યાજ ખાતે જમા અસર આપશો એટલે અમનોત બનશે લક્ષ્મણ ખાતે ઉધાર તે લખેલી નથી